हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एजुकेशन में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत है, तेमज ललित सर वेकरियानु पण हार्दिक स्वागत है। नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 10 बराबर, तो आपने मित्रों ख्याल है कि गणित स्टैंडर्ड जेमनु पेपर आजे लेवानो, एटले कि 16 तारीखना रोज पेपर लेवायुं छे अने ललित सरे चार विभाग खरा खोटा, खाली जग्या, विकल्प अने एक वाक्यना प्रश्नों जेना चार वीडियो बनावेला हता, तो एमांथी ज मोटा भागनुं पूछाणुं छे। तो हवे आपणे एनुं सोल्यूशन जोई लईए। तो खास मित्रों बेजिक वाला जे मित्रों छे ए पण सोल्यूशन जोजो, जेथी करीने तमने बेजिकना पेपरमां पण मददरूप थई शके। एवुं जरूरी नथी के स्टैंडर्ड वाळानी चोपड़ी तो अलग छे नहीं, ए ज बेजिक वाळानी चोपड़ी छे। अने चेनलमां नवा होय तो चेनल सब्सक्राइब करी तमारा मित्रोने शेर करजो अने वीडियो लाइक करजो। विभाग है सूचना मुजब जवाब आपो, एक थी 16 दरेकनो एक गुण छे, तो एमां पहेलुं ज पूछ्युं छे खरा छे के खोटा ते जणावो। तो सर हूँ प्रश्न पूछू छू तमने, सर आपने जवाब आपशे। 8 sec² θ - 8 tan² θ = 8 થાય, સર એનો જવાબ તમે આપી દો। તો મિત્રો એનો જવાબ છે ખરું વિધાન। ખરું કઈ રીતે સર સમજાવજો સાથે સાથે, એટલે બેઝિક વાળાને પણ ઉપયોગી થાય, તો ખોટું પડ્યું છે એને ખબર પડે। તો જો મિત્રો કે આપણે જે કઈ વિડિયો લેક્ચર જોયા હતા એની અંદર આ પ્રશ્ન હતો જ, હજુ પણ તમે જોઈ શકો છો। બંને વિધાનમાંથી આપણે 8 કોમન કાઢીએ એટલે sec² θ - 10² θ। હવે તમે જુઓ કે આ નિત્ય સમ બની ગયું છે, તો એનું મૂલ્ય 1 થશે એટલે 8 × 1 બરાબર આપણને મળશે 8, એટલે વિધાન કેવું થશે, ખરું વિધાન થશે। સર બીજું 7 × 11 × 13 - 13 એ અવિભાજ્ય સંખ્યા છે, સર ખરું છે કે ખોટું? હવે જુઓ તો આ બધી સંખ્યાનો આપણે શું કરવાનો છે, ગુણાકાર કરવાનો છે। હવે ગુણાકાર કરીએ 7 × 11 × 13, તો 11 × 7 = 77, 77 × 13 = 13 કરીએ 21 × 2 = 23, 1001 + 13 કરીએ, કારણ કે છેલ્લે આપણને +13 કીધું છે એટલે આપણને મળશે 1014। હવે 1014 એ વિભાજ્ય છે કે અવિભાજ્ય, તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ સંખ્યા વિભાજ્ય હશે, કારણ કે એકમનો અંક 4 છે, કે કેટલો છે 4, એટલે આપણને કીધું છે અવિભાજ્ય સંખ્યા, તો એ અવિભાજ્ય સંખ્યા બનતી નથી, વિભાજ્ય સંખ્યા બને છે, એટલે વિધાન કેવું છે, ખોટું વિધાન છે। આમ બી જો મિત્રો 1 + 1 + 4 એટલે 6 થયા, તો 6 કોના ઘડિયામાં આવે, 3ના ઘડિયામાં, રાઈટ સર? યસ બરાબર, તો આ ખોટું વિધાન છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે સર, 1/2, 1/3, 1/4 એ સમાંતર શ્રેણી છે સર। હવે સમાંતર શ્રેણી માટે આપણે શેની જરૂર પડે, તો આપણને ખ્યાલ હોય કે આપણે જે કઈ શ્રેણી આપ્યો છે એનો ડી મેળવીએ તો આપણને સમાંતર શ્રેણી છે કે નહીં એનો ખ્યાલ આવે, એટલે વિધાન ખોટું બનશે। હવે આપણે જોઈએ તો બીજું પદ છે 1/3, એમાંથી પહેલું પદ બાદ કરો 1/2, લસાઅ લઈએ કેટલો 6, તો 3 ને 2 વડે ગુણીએ અને 2 ને 3 વડે ગુણીએ એટલે 6 થશે, એટલે -1/6, આ પહેલો ડી મેળો। બીજી વખત આપણે ડી મેળવીએ 1/4 -1/3, હવે 4 અને 3નો લસાઅ લઈએ તો લસાઅ કેટલો આવશે, 12 આવશે, 4ને આપણે કેટલા વડે ગુણીએ, 3 વડે, અને 3ને કેટલા વડે ગુણીએ, 4 વડે, એટલે -1/12। હવે ડી તમે સરખાવો તો સરખા આવતા નથી, સરખા નથી આવતા એટલે વિધાન કેવું થાય, ખોટું, કારણ કે સમાંતર શ્રેણી બનતી નથી। તો ત્રીજું મિત્રો ખોટું કરી નાખજો। ચોથું સમીકરણ x² - 4x + m = 0 નું એક બીજ 3 હોય, તો m = 3 થાય, સર આ વિધાન કેવું છે, ખરું છે? હવે આપણે એની ગણતરી કરીને જોઈએ, આપણને સમીકરણ કયું આપ્યું છે, x² - 4x + m, એમનું એક બીજ આપણને 3 આપ્યું છે, બીજ છે તો બીજ હોય તો આપણે એને x સ્થાને મૂકી દઈએ, એટલે કે 3² - 4 × 3 + m = શું લઈ લઈએ, 0, કારણ કે p(x) બહુપદીનું મૂલ્ય 0 થઈ જાય, 3² એટલે 9 - 4 = 12 + m = 0, 9 - 12 = -3 + m = 0, તો m = આપણને કેટલા મળશે, 3 સ્થાન ફેરવતા +,
તો જવાબ સર સાચો સાચો વિધાન ખરું બને છે ચારે ચાર મિત્રો ખરા ખોટા તમારે સાચા પડી ગયા ફટાફટ કમેન્ટ કરો તમારા મિત્રોને શેર કરો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આવી જ રીતે તમને વિજ્ઞાનની અંદર જે હેતુલક્ષી પ્રશ્નો છે બરાબર સાંભળજો વિજ્ઞાનની અંદર હેતુલક્ષી પ્રશ્નો છે ખાલી જગ્યા ખરા ખોટા એક વાક્યના જોડકા બરાબર અને એમસીક્યુ તો આ બધાના વિડીયો જીવ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના વિડીયો તમને મળી જશે તમારે તૈયારીમાં ઉપયોગી થશે બરાબર તમને આજે જ મિત્રો એક વિડીયો મળી જશે કાલે મળશે પરમ દિવસે મળશે દરરોજ તમને મળી જશે બીજું કે વિજ્ઞાનની મોસ્ટ આઈએમપી સી ડી વિભાગની એટલે કે બી સી ને ડી ત્રણેય વિભાગની આઈએમપી જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક છે ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખશો એપ્લિકેશન ડાઉનલોડ કરશો સ્ટાન્ડર્ડ 10માં જશો બરાબર સ્ટાન્ડર્ડ 10માં જશો તો ત્યાં તમને વિજ્ઞાનનું આખે આખી રિવિઝન બેચ પણ મળી જશે આખે આખી વિજ્ઞાન રિવિઝન બેચ મળી જશે વિજ્ઞાનનું વાંચવા માટેનું મટીરિયલ મળી જશે એસએસનું મટીરિયલ મળી જશે ગાલા સેમિટના 6-6 પેપર અને સોલ્યુશન મળી જશે એટલે ખાસ તમારા મિત્રો દોસ્તોને તમે તૈયારી કરાવજો બરાબર કારણ કે આપણે જે કહીએ છીએ એમાં 80% પ્લસ પૂછાય છે જો તમને ટ્રસ્ટ ન આવતો હોય તો લલિત સરના ચારે ચાર વિડીયો તમારે જોઈ લેવાની છૂટ કે જે એમણે 35-40 આ દરેકના વિભાગના કરાવ્યા હતા અને એમાંથી જ મિત્રો ઘણા ખરા પૂછાયા છે મોસ્ટ ઓફલી એમાંથી પૂછાયા છે બરાબર ને સર બરાબર છે અને ભાઈ એ વિડીયો જોતા રહ્યો કે જેથી કરીને તમારે પરીક્ષાની અંદર કામ લાગે હવે ત્યાર પછી આપણે જોઈએ નંબર 5 સાચું બની રીતે ખાલી જગ્યા પૂરો છે બોલો સર કાઈ વાંધો તમે જ રકમ બોલી જાઓ હવે ગુસ્સા આપ્યો છે 12 અને કે બે સંખ્યાનો ગુસ્સા સંખ્યા આપી છે 12 અને કે એમનો ગુસ્સા છે 6 લસા આપ્યો છે 36 તો કેનું મૂલ્ય શોધો હવે મોટા ભાગના વિદ્યાર્થી આમાં અટવાણા છે પણ આપણને ખ્યાલ છે કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર આપેલ સંખ્યાનો ગુણાકાર એટલે 12 ગુણ્યા કે કારણ કે બંનેમાં જુઓ 12 કોમન છે અને કે પણ છે એટલે બે સંખ્યા 12 અને કે થઈ તો એ બંનેનો ગુણાકાર કરીને આપણે સરળતાથી મેળવી શકીએ ગુસા આપણી પાસે કેટલો છે 6 અને લસા છે 36 છેદમાં આપણે કેટલા લખી શકીએ 12 બરાબર કે હવે 12 તેરી 36 એટલે કે બરાબર કેટલા આવશે 6 તેરી 18 તો કેનું મૂલ્ય આપણને કેટલું મળશે 18 જેટલું મળશે ત્યાર પછી મિત્રો દ્વિઘાત બહુપદી 3x-x² + 8 ના શૂન્યો આલ્ફા અને બીટા માટે આલ્ફા ઇન્ટુ બીટા કેટલા થાય સર આપને જણાવશે હવે બે શૂન્ય આપણને એ પાસે આલ્ફા અને બીટા માગ્યો છે એ બંને શૂન્યનો ગુણાકાર તો સૌપ્રથમ બહુપદી જુઓ તો -x² + 3x + 8 = 0 આ રીતની આપણી બહુપદી છે હવે એ બહુપદીના આધારે આપણે બે શૂન્યનો ગુણાકાર આલ્ફા અને બીટા તો શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર કયું છે સીના છેદમાં એ સી એટલે 8 એ એટલે -1 તો આપણને મળશે -8 તો બે શૂન્યના ગુણાકાર આપણને કેટલો મળશે -8 જેટલો એક જ મિનિટો મિત્રો જોડાયેલા રહેજો ઓલામાં થોડી ક્લિયરિટી એ રીતની હતી બરાબર એટલે પ્રશ્ન હતો તમારો એટલે સાતમો પહોંચ્યો ને સર છઠ્ઠો પૂરો થઈ ગયો સાતમો આપણે શું જવાબ આવ્યો મિત્રો તમારે -8 જેટલો -8 બરાબર 24 નથી આવતો ત્યાર પછી જોઈએ નંબર 7 27x + 63y = 45 અને 63x + 27y = 135 તો x + y શોધો તો તમારે બંને સમીકરણનો શું કરી દેવાનો છે સરવાળો 63y = 45 અને 63x + 27y = 135 હવે આ બંને સમીકરણનો આપણે સરવાળો કરીએ 7 ને 3 10 6 2 8 એટલે 90x + 90y = અહીં મળશે આપણને 180 90ને આપણે કોમન લઈએ તો x + y = 180 90ના 180ના છેદમાં 90 એટલે x + y = 180/90 કરીએ તો 90 દુ 180 એટલે x + y કેટલા આવશે 2 આવશે ચાલો તો આ વિદ્યાર્થી મિત્રો જેનું પેપર હતું બરાબર કારણ કે હું તો પરીક્ષા આપવા નતો એટલે મારું પેપર તો ન જ હોય તો જેનું પેપર હતું એમને 2 જવાબ આવ્યો છે તેનો જવાબ આ સાચો છે સર બરાબર છે સર આગળ વધો ત્યાર પછી જોઈએ નંબર 8
કે જેમાં આપણને બે બિંદુ આપ્યા છે ટુ એ માઇનસ બી અને બી, અને બીના યામ છે બી અને ટુ એ માઇનસ બી, જોડતા રેખાખંડ એ બીનું મધ્ય બિંદુ એમના યામ શોધો. તો મધ્ય બિંદુના યામ શોધવાના છે. તો મધ્ય બિંદુના યામનું સૂત્ર મિત્રો તમને ખબર છે, એક્સ વન પ્લસ એક્સ ટુના છેદમાં બે અને વાય વન પ્લસ વાય ટુના છેદમાં બે. હવે એક્સ વન લઈએ તો એક્સ વન છે ટુ એ માઇનસ બી અને એક્સ ટુ તરીકે કોણ છે, બી છે, તો પ્લસ બી છેદમાં બે. અને વાય વન તો વાય વન છે બી અને વાય ટુ છે ટુ એ માઇનસ બી. હવે અહીં જુઓ તો બી પ્લસ માઇનસ કેન્સલ, બી પ્લસ માઇનસ કેન્સલ, છેદમાં કેટલા છે બે, એટલે ટુ એના છેદમાં બે અને ટુ એના છેદમાં બે, ફરી પાછા બે બે કેન્સલ થતાં આપણને મધ્ય બિંદુના યામ મળશે એ અને એ. આ વિદ્યાર્થીનો જવાબ સાચો સર? યસ. ચાલો મિત્રો, તમારે કેટલા જવાબ સાચા પડે છે 16 માંથી તમારે કમેન્ટ ખાસ કરવાની છે, કારણ કે તમે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થી મિત્રો છો અને સાયન્સ ફિલ્ડમાં જવા માટે હકદાર છો, એટલે તમારે લગભગ જવાબ ખોટા નહીં જ હોય, બરાબર? તો એ એ છે ખાસ, પછી બહુ વધારે ચર્ચા નહીં કરવાની આની, અને શું કરવાનું, વિજ્ઞાનની થિયરીમાં લાગી જવાનું, બરાબર? પ્લેલિસ્ટની અંદર શાળા મિત્રમાં આપણા વિજ્ઞાનના વિડીયો મળી જશે, એની આઈએમપી આપી દીધેલી છે, એની પીડીએફ સ્વરૂપે તમને એ બી મળી જશે, વિડીયો બી મળી જશે, બરાબર? જે શ્યોરિટી સાથે, અને એ આઈએમપી છે તમારી ગયા વર્ષના 2022ના પેપર, 2020નું પેપર, બરાબર, એની સાથે સરખાવી લેવાની, તો બી સી ને ડી એમાંથી નજીક છે, ક્લિયર? એટલા બધા સવાલ નથી, પાઠ દીઠ 7-8 સવાલ છે, એટલો આપણે વ્યવસ્થિત કરી નાખશો, લગભગ તમારે કંઈ વાંધો સાયન્સમાં બી આવશે નહીં, બરાબર? અને એનો હેતુલક્ષી પ્રશ્નો છે એ બી આપણે વિડીયો ટૂંક સમયની અંદર મૂકી દઈશું, બાયોલોજી, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ. એક વાક્ય કે શબ્દ કે આંકડામાં જવાબ આપવાનો છે સર હવે આપણે. તો આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ વર્ગ જણાવો સર. હવે મધ્યસ્થ વર્ગમાં જોઈએ તો આપણને કોષ્ટક આપેલું છે, આવૃત્તિ આપેલી છે, તો એના માટે આપણે સૌ પ્રથમ જોઈશે સીએફ, એટલે કે સંચય આવૃત્તિ. 7 ના 7 15 વત્તા 7 એટલે 22, 22 વત્તા 13 એટલે 35, 35 વત્તા 17 એટલે 7 ને 5 12 એટલે કેટલા થશે 52, અને 52 વત્તા 10 એટલે 62. તો કુલ આપણને એન મળે છે 62. હવે આપણે મધ્યસ્થ વર્ગ શોધવા માટે એન બાય ટુની જરૂર પડે, તો એન બાય ટુ કરીએ તો આપણને 31 મળે છે. ત્યાર પછી જોઈએ કે સીએફમાં કયા સીએફની અંદર 31નો સમાવેશ થાય છે, તો અહીં આપણે જોઈ શકીએ કે 35ની અંદર 31નો સમાવેશ થાય, તો કયા વર્ગ માટે છે, તો કે 20 થી 30. તો આ માહિતીનો મધ્યસ્થ વર્ગ બનશે 20 થી 30. જો આ મિત્રો કોઈ તમારા જો મિત્રનું જ છે પેપર, બરાબર, જે સ્કૂલ પાસે હતા, પેપર પૂરું થયું એટલે મેં પેપર લીધું ને ફોટો પાડ્યો, બરાબર, એનું પેપર પછી આપણે લેતા આવ્યા છીએ, ક્લિયર? એટલે આપણી પાસે કોઈ એવું તો પ્લેન પેપર નહીં હોય પાછા કે સર આમાં લખાણ કેમ છે બધું, તો એ તો હોય ને મિત્રો. ત્યાર પછી જોઈએ નંબર 10, પી ઓફ એ માઇનસ પી ઓફ એ ડેશ બરાબર 0.8 હોય તો પી ઓફ એનું મૂલ્ય શોધો. તો આનું બીજું સૂત્ર તમને યાદ છે, પી ઓફ એ પ્લસ પી ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 આવશે. હવે બંનેને આપણે સરવાળો કરીએ, એ ડેશ પ્લસ અને માઇનસ કેન્સલ થશે, અહીં આવશે 2 પી ઓફ એ બરાબર 0.8 વત્તા 1 એટલે 1.8. હવે શોધવાનો છે આપણે પી ઓફ એ, તો બેને આના છેદમાં લાવીએ તો પી ઓફ એ બરાબર 1.8 ના છેદમાં 2 એટલે 0.9. તો આ વિદ્યાર્થીનો જવાબ પણ સાચો છે. વિદ્યાર્થી જેનું પેપર આપણે લીધું છે એમને રસ્તેથી, બરાબર, વિદ્યાર્થી જે હોશિયાર. ખાસ મિત્રો, તમારા દોસ્તો મિત્રોને તમે વધુ ને વધુ શેર કરો યાર, બરાબર, શેર કરશો તો એને ખ્યાલ આવશે ને ભાઈ. ચાલો સર હું પ્રશ્ન પૂછું નેક્સ્ટ. જે વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તેવા વર્તુળનો વ્યાસ કેટલો થાય સર? આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્ર આપણે આપણા વિડીયોની અંદર લીધેલો છે, અને એ જ પ્રશ્ન અહીં આપણને જોવા મળે છે. વિડીયો જોઈને ગયા છે સર, એને તો પૂરેપૂરા માર્ક્સ આવશે ને. ચોક્કસ, વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ આપણને સમાન કીધા છે. પરિમિતિ એટલે વર્તુળની પરિમિતિ થશે 2πr, અને ક્ષેત્રફળ સમાન એટલે ક્ષેત્રફળનું સૂત્ર πr² પાઈ પાઈ કેન્સલ કરીએ, બંને બાજુથી r પણ કેન્સલ થશે, તો અહીં 2 મળશે અને અહીં મળશે r, એટલે ત્રિજ્યા આપણી 2 મળી. હવે ત્રિજ્યા આપણને માગ્યો છે વ્યાસ, તો વ્યાસ એટલે 2 × ત્રિજ્યા એટલે d મળશે 4. તો આ પણ વિદ્યાર્થીનો વ્યાસ અહીં આપણને 4 દેખાય છે, એકદમ ખરો વિદ્યાર્થીનો જવાબ છે.
બીજો લઘુકોણ થીટાના કયા મૂલ્ય માટે cot 2 થીટા ઇન્ટુ cot 7 થીટા બરાબર 1 થાય સર? તો આના માટે થીટા શોધવા માટે આપણે જોઈએ તો cot 2 થીટા, હવે cot 7 થીટાનું સ્થાન ફેરવું છું, વચ્ચે ઇન્ટુ છે, ઇન્ટુ એટલે છેદમાં જશે, એટલે 1 ના છેદમાં cot 7 થીટા મળશે. હવે 1 ના છેદમાં cot એટલે આપણને 10 થીટા મળશે, તો અહીં મળશે 10 7 થીટા. હવે આપણે ગુણોત્તરને દૂર કરવા માટે 10 નો કોટિકોણ લઈશું. લાવો સર, તમારે રજા સામે મિત્રો રકમ હોય તો તમને મજા આવે. હવે cot 2 થીટા, હવે 10 નો હું કોટિકોણ લઉં છું, તો 10 નો કોટિકોણ એટલે કોટમાં ફરશે અને 90 માંથી આપણે 7 થીટાને બાદ કરીશું, બંને બાજુથી કોટ કેન્સલ થશે, 2 થીટા 7 નું સ્થાન ફેરવીએ એટલે પ્લસ થશે બરાબર 90, 7 વત્તા 2 એટલે 9 થીટા, 9 થીટા બરાબર 90, તો થીટા બરાબર 90ના છેદમાં 9, એટલે થીટાનું મૂલ્ય કેટલું મળશે? 10 જેટલું આપણને મળશે. બરાબર, 1 નો થાય, ટૂંકમાં 10 થશે. ખાસ મિત્રો તમારે જેટલા જવાબ સાચા પડે તમે અમને કમેન્ટ કરજો, અને પછી આની વધારે ચર્ચા કોઈ કરવાની નથી, અને ડાયરેક્ટ તમારે વિજ્ઞાનનું જ વાંચવા મળવાનું છે. બરાબર કલ્પેશભાઈ, બીજી એક ખુશખબરી આપું તો 13મો સવાલ પણ આપણા વિડીયોની અંદર છે મિત્રો, જોઈ લેજો, વિકલ્પની અંદર જઈને જોઈ લેજો. અહીંયા હવે તો આજો અત્યારે લાઈવ થઈ છે, ઓલા વિડીયો તો આપણે રેકોર્ડિંગ કરી મૂકી દીધા છે અગાઉ, એક દિવસ અગાઉ. બરાબર, એટલે એ તો કંઈ બદલાવાનું નથી ને અમે, એટલે જોઈ લેજો ભાઈ, આ જે છે જ એવી રીતે વિજ્ઞાનમાં બી આવી જશે બધું. હવે ખાસ મિત્રો, ત્યારે પણ મેં એ વિડીયોની અંદર ચર્ચા કરી હતી કે તમને ગોલકના 4 સરખા ભાગ કરવાના, કે આ જ પ્રશ્ન આગલા વર્ષોની અંદર બોર્ડમાં પૂછાઈ ગયો છે, ત્યાં તમને લીંબુ શબ્દ વાપરેલો હતો. યસ યસ સર, મને યાદ આવી ગયું. હવે એ જ પ્રશ્ન અહીં આપણને પૂછ્યો છે, ગોલકના 4 સરખા ભાગ કરીએ, હવે ગોલકનું પૃષ્ઠફળ છે 4πr² 4 ભાગ કરીએ તો બાહ્ય ભાગે આપણને πr² આવે, એટલે મોટાભાગના વિદ્યાર્થી πr² લખીને આવ્યા છે, પરંતુ અહીં કીધું છે કુલ પૃષ્ઠફળ. વિડીયોની અંદર પણ મેં ખાસ તમને કીધું હતું કુલ પૃષ્ઠફળ હોય ત્યારે જે ભાગ કરીએ ત્યારે નવી સપાટી ખુલે છે, એ નવી સપાટીને ખુલતા અહીં આપણને કુલ પૃષ્ઠફળ મળશે 2πr² મળશે. શું મળશે? 2πr² એટલે ખાસ મિત્રો આમાં ધ્યાન રાખજો, ગયો ને માર્ક્સ, ગયો ને, કારણ કે આના બધા સાચા હતા, અહીંયા માર્ક્સ કપાણો છે, એટલે તમે નથી ભૂલ કરી ને, આવી નથી કરી એમ ને. સરસ, હાલો ત્યાર પછીની રકમ છે સર, વાંચી દઉં. સમીકરણ યુગમાં 2x + 2y + 2 = 0 અને 4x + ky + 8 = 0 ને અનન્ય ઉકેલ હોય તે માટે કે ઇઝ નોટ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો મિત્રો આ પ્રશ્ન પણ આપણા વિડીયોની અંદર છે, પણ રકમમાં થોડોક ચેન્જ છે, એટલે તમને એની થિયરી તો મળી જ જાય કે આ દાખલો આપણે કેવી રીતે સોલ્વ કરવો. હવે અહીં આપણને કીધું છે અનન્ય ઉકેલ, તો અનન્ય ઉકેલ માટેની શરત છે a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2. હવે a1 તો પ્રથમ સમીકરણ આધારિત 2 મળશે, a2 એટલે કેટલા મળશે? 4. b1 = 2 અને b2 એટલે કેટલા છે? k. હવે ક્રોસ ગુણાકાર આપણે કરીએ તો 2k = 4 × 8, તો k = 8/2 = 4. તો કેનું મૂલ્ય કેટલું આવશે? 4, એટલે એ વિભાગ. તો આ વિદ્યાર્થીનો પણ જવાબ સાચો છે. હા, 15મો સવાલ જો અહીંયા ભૂલ કરીએ છો બધા, નીચે આપેલ આકૃતિમાં PA અને PB એ O કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો છે, તેમજ ખૂણો AOP બરાબર 55 હોય તો ખૂણો APB મીન્સ કે ખૂણો APB એટલે કે આ ખૂણો લેવાનો છે ને સર? બરાબર છે સર, મેળવી દો બાળ મિત્રોને. હવે તમે જોઈ શકો કે આ એક ખૂણો આપણને 55 નો આપ્યો છે, આપણે આવી આકૃતિ 10મા ચેપ્ટર આધારિત ભણ્યા છીએ, તો આ દ્વિભાજક હોય છે, 55 હોય તો આ ખૂણો પણ કેટલાનો થાય? 55, એટલે આખો ખૂણો આપણને 110 નો મળે, 55 વત્તા 55 એટલે 110. હવે ખ્યાલ છે કે આ એક ચતુષ્કોણ બની જાય, સામસામેના ખૂણા પૂરક હોય, એટલે 180માંથી આપણે 110 બાદ કરીએ તો આપણને કેટલા મળશે? 70 જેટલો જવાબ મળશે. તો જે ખૂણો આપણને કીધો છે APB એનું મૂલ્ય કેટલું આવશે? 70°. અહીંયા વિદ્યાર્થી મિત્રોએ ભૂલ કરેલી હોય એવું મને લાગે છે.
ખાસ તમારા મિત્રોને મિત્રો લિંક શેર કરો જો આ બેણે કે ભાઈ જે કોઈ હોય એને 35 જવાબ ટિક કર્યો છે પણ જવાબ આવે છે 70 બરાબર એટલે ભૂલ તો થયેલી છે એ તો વાત પાકી છે ત્યાર પછી છેલ્લો સવાલ છે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા કેટલી વખત ઉછાળવાનો 3 વખત તો પહેલા એની કુલ ઘટના હું લખી દઉં એચ 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 ટી એચ ટી એચ અને ટી એચ એચ ટી 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 એચ ટી એચ ટી અને એચ ટી ટી એટલે આવી કુલ 8 ઘટના થશે કેટલી ઘટના થશે 8 હવે એમાંથી આપણને કીધું છે ઓછામાં ઓછી 2 છાપ મળવાની સંભાવના ઓછામાં ઓછી 2 એટલે 2 થી ઓછી હોવી જોઈએ નહીં 2 અથવા 2 થી વધારે હોવી જોઈએ તો 8 ઘટનામાંથી આપણે 2 અથવા 2 થી વધારે હોય એવી કેટલી ઘટનાઓ જોવા મળે છે તો આ 3 ઘટના એવી છે કે જેમાં ચાપની સંખ્યા કેટલી છે 2 અને 1 ઘટના એવી છે કે જેમાં ચાપની સંખ્યા છે 3 તો આપણને 4 ઘટના મળે કુલ ઘટના છે 8 એટલે 4 ના છેદમાં 8 બરાબર 1 ના છેદમાં 2 તો આપણો જવાબ આવશે સી વિકલ્પ મિત્રો તમારે 16 માંથી કેટલા હેતુલક્ષી પ્રશ્નો સાચા પડ્યા એ તમારે જણાવવાના છે ઘણા મિત્રોની કમેન્ટ એવી છે કે બેઝિક નું સર મોસ્ટ એમ્પી મટીરીયલ આપો એ વિભાગનું બરાબર તો એ વિભાગના આપણે મિત્રો 4 વિડીયો બનાવેલા છે ખરા ખોટાના ખાલી જગ્યાના એક વાક્યના અને એમસીક્યુના બરાબર તો એ ચારે ચાર વિડીયો છે ચેનલના પ્લેલિસ્ટમાં છે જ સ્ટાન્ડર્ડ 10 ગાલા સેમેટ વાળા ફોલ્ડરમાં છે જ તો ત્યાં જઈને જોઈ લેજો બરાબર પછી જેને સ્ટાન્ડર્ડ બેઝ ગણિત હોય અને પૂરું થઈ ગયું હોય તો વિજ્ઞાનનો આઈએમપી જોતું હોય તો વિડીયો બી બનાવેલો છે એનો પ્લેલિસ્ટમાં છે મટીરીયલ જોતું હોય તો આપણે જેમ વાત કરી એમ એપ્લિકેશન જે છે આપણી બરાબર તો એપ્લિકેશનની અંદર જે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે અથવા તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન એવું તમે લખશો એપ્લિકેશન ડાઉનલોડ કરશો સ્ટાન્ડર્ડ 10માં વહી જાવ તમને બધી જ વસ્તુ મળી જશે આખે આખું વિજ્ઞાન 3 દિવસમાં તમે મને લાઈવ જોઈ શકશો અને એકદમ નોમિનલ ચાર્જ એનો રાખેલો છે કે તમામ વિદ્યાર્થી મિત્રોને પરવડે મિત્રો આગળનું સેક્શન બી છે સી છે અને ડી છે જેનો આપણે ટૂંક સમયની અંદર વિડીયો બનાવીને મૂકીશું કારણ કે આપણે ખાસ તો આ 16 જોવાના હોય છે બરાબર છે તો તૈયારીમાં ફરી પાછા લાગી જજો અને સેક્શન બી સી ને ડીનું આપણે ટૂંક સમયની અંદર જ પાછું લાઈવ સેશન શરૂ કરીશું તો પાછા થોડીક વાર પછી ફરી પાછા જોડાઈ જજો તો ત્યાં સુધી મિત્રો આરામ કરી લો થોડો જો કલ્પેશભાઈ આપણા ઘણા વિદ્યાર્થી એવા છે કે ડ્રીપ એનજેડ ડીજે કે જેને 16 માંથી 16 ગુણ છે ત્યાર પછી શ્વેતા કથિરિયા એને પણ 16 માંથી 16 ગુણ છે ચૌહાણ રિદ્ધિબેન તો આવા ઘણા વિદ્યાર્થીઓ છે કે જેને 16 માંથી 16 ગુણ પ્રાપ્ત કરેલા છે તો વેલ ડન વિદ્યાર્થીઓ હેતવી પટેલ પણ છે કે જેમને 16 માંથી 16 ગુણ પ્રાપ્ત કરેલા છે બરાબર ત્યાં સુધી મિત્રો જોડાયેલા રહેજો અમારી સાથે અંત તક સુધી બરાબર ને ટૂંક સમયની અંદર બી સી ની ડી નું આપણે સોલ્યુશન મૂકીશું અસ્તુ જય હિન્દ જય ભારત